હવે આપણે ભાગ ત્રણ ભણવાના છે. ધ્યાનમાં રાખજો, ભારત ક્યાં એ પ્રશ્નનો જવાબ બંધારણનો ભાગ એક આપે છે કે ભારત દક્ષિણ એશિયામાં 28 રાજ્ય 8 કેન્દ્ર શાસિત પ્રદેશમાં. ભારત ક્યાં? તો કે 32,87,000 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળમાં. અને ભાગ બે એ સ્પષ્ટતા આપે છે કે ભારતમાં કોણ? તો કે આપણે બધા નાગરિકો. ભારત ક્યાં? ભાગ એક. ભારતમાં કોણ? ભાગ બે. ભારતમાં જે છે એના શું અધિકાર? ભાગ ત્રણ. માટે ભાગ ત્રણ માં આવી રીતના આપણે હેડિંગ આપીશું, મૂળભૂત હકો, ફંડામેન્ટલ રાઇટ્સ. ભાગ ત્રણ અનુચ્છેદ, અનુચ્છેદ મતલબ આર્ટિકલ, અનુચ્છેદ 12 થી અનુચ્છેદ 35. નહી બેટા, ભાગ ત્રણ છે. તમારે ભાગ ચાર જાણવો છે કે આ ભાગ ચાર છે એવો દાવો કરો તમે? સર આ ભાગ ચાર છે, તમે કીધું એ. બેટા તમારા મટીરીયલ ની અંતર્ગત જે ભાગ બનાવ્યા ને એ મારી સુવિધાના છે, બંધારણના ભાગ નહીં. બંધારણ સભાએ બનાવેલા છે, મયુરે નથી બનાવ્યા બેટા. હવે તમે તમારું મટીરિયલ તમારી પાસે હશે, જુઓ એમાં ભાગ ત્રણ લખ્યું હશે મૂળભૂત હકો પાસે. હું ખોટું તો નહીં બોલી રહ્યો? હા સર, બરાબર છે. બરાબર છે ને? હા, કદાચ અહીંયા પ્રિન્ટિંગમાં તમને ભાગ ચાર દેખાતું હતું, એવી કોઈ ભૂલ નથી થઈ ને અમારાથી? ઓકે, નથી થઈ, મને ધ્યાન છે. પણ તે છતાં કોઈ વ્યક્તિ કોઈ બાબતમાં જડતાથી વિચાર રજૂ ન કરવો જોઈએ એ વાતના આધારે હું ફ્લેક્સિબલ રહું છું. રિજિડિટીના આપણે વિરોધી છીએ. મૂળભૂત હકો, હક અંગ્રેજીમાં આપણે જાણ્યું શબ્દ રાઇટ કહેવાય, RIGHT. સમાનાર્થી શબ્દ ગુજરાતી ભાષામાં અધિકાર છે. હક અને અધિકાર, ભાઈ બહેનો, હક શબ્દ એમાં હ્યુમન રાઇટ્સ, માનવ હક શબ્દ 18th century એડીમાં યુરોપ અને અમેરિકામાં પ્રચલિત થયો. એ પહેલા કોઈ હ્યુમન રાઇટ્સ જેવો કોઈ શબ્દ જ નહોતો. 18th century AD એટલે 1700 થી 1800 વચ્ચેના સમયગાળામાં. અને એ માનવ હકને 1949માં યુનાઇટેડ નેશન્સ દ્વારા એક્સેપ્ટ કરવામાં આવ્યા અને યુનાઇટેડ નેશન્સે હ્યુમન રાઇટ્સ ચાર્ટર ડિક્લેર કર્યું, યુનિવર્સલ હ્યુમન રાઇટ્સ ચાર્ટર, જેની અંતર્ગત 30 અનુચ્છેદ રજૂ કરી વિવિધ માનવ હકો સ્પષ્ટ કરવામાં આવ્યા. એક ગ્લોબલ ડિક્લેરેશન હતું. નેશનલ લેવલે જોવા જઈએ તો વિશ્વમાં સર્વપ્રથમ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના બંધારણમાં ફંડામેન્ટલ રાઇટ્સ ના નામે માનવ હકોને સ્વીકારવામાં આવ્યા. અને આપણા ભારતના બંધારણ સભાના સભ્યોએ USA ના ફંડામેન્ટલ રાઇટ્સના કન્સેપ્ટનો સ્વીકાર કરી ભારતમાં પણ ભાગ ત્રણ હેઠળ ફંડામેન્ટલ રાઇટ્સને સ્થાપિત કર્યા છે. હું ફંડામેન્ટલ રાઇટ્સ ઉપર આવું, મૂળભૂત હક ઉપર આવું, એ પહેલા હ્યુમન રાઇટ્સ, માનવ હકને સમજાવવાની કોશિશ કરીશ. અને માનવ હક ભારતની અંતર્ગત કઈ રીતના છે એને સમજવાની કોશિશ કરશું, પછી આપણે અનુચ્છેદ 12 થી ભણવાનું શરૂ કરશું. અત્યારે અનુચ્છેદ 12 આજે આપણે લેવો કે ન લેવો એ આપણા માટે પ્રાથમિકતા નથી. પ્રાથમિકતા છે કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી રિગાર્ડિંગ ધ રાઇટ્સ, ઇવન વી કેન સે હ્યુમન રાઇટ્સ. તો આપણે એક ચિત્ર બનાવવું છે જેમાં વ્યાખ્યા લેશું. માનવ હક, હ્યુમન રાઇટ્સ, ધ્યાનમાં રાખજો ભાઈ બહેનો, બે ડાયમેન્શન મિનિમમ માનવ હકની ડેફિનેશનમાં આવવા જોઈએ. બે ડાયમેન્શન, જે વ્યક્તિના અસ્તિત્વને ટ
ટકાવી રાખવા માટે જરૂરી છે. તે તમામ માનવ હક છે, હ્યુમન રાઇટ્સ છે, હ્યુમન એક્ઝિસ્ટન્સ માટે જે એસેન્શિયલ છે, આવશ્યક છે. જો એ વસ્તુ નહીં હોય તો મનુષ્યનું અસ્તિત્વ જ નહીં ટકી શકે. એવી તમામ બાબતોને આપણે માનવ હક કહેવી જોઈએ. અને એવી બાબતોમાં તમે લખી શકો એક બે મુદ્દા, હું એક્ઝામ્પલ્સ આપવા માંગીશ. એ ભોજનનો હક, રાઇટ ટુ ફૂડ. બી સ્વચ્છ પેયજળનો હક, પેયજળ એટલે પીવાનું પાણી, ડ્રિંકિંગ વોટર. નંબર સી આજીવિકાનો હક, રાઇટ ટુ લાઇવલીહુડ વગેરે. આવી તો ઘણી બાબતો આવી શકે બેટા. જે વ્યક્તિના અસ્તિત્વને, જો આ બધી વસ્તુ વગર આપણું અસ્તિત્વ ટકશે જ નહીં. માણસો ભૂખમરીથી મરતા હોય છે, માણસો ગરીબીથી મરતા હોય છે, માણસો બેરોજગારીથી મરતા હોય છે. અને એ તમામનું મૃત્યુ માનવ સમાજ ઉપર એટલે કલંક છે કે આ સમાજ એના માનવ હકને આપવામાં અસફળ રહ્યો એટલે તે ભૂખમરીથી મરી ગયા. અને આ સમાજનું પ્રતિનિધિત્વ સરકાર કરી રહી છે. ભારતીય સમાજનું પ્રતિનિધિત્વ સૌથી વિસ્તૃત પ્રમાણમાં, યા હું કહું હોલિસ્ટિક વેમાં જોઈએ, યુનિવર્સલ વેમાં જોઈએ તો વિશ્વમાં ભારત વતી પ્રમુખ સ્વામી કે મહંત સ્વામી બોલે એ ભારતનો અવાજ કહેવાય, કે ભારતનો અવાજ ભારતના વડાપ્રધાન બોલે એ કહેવાય? અન્ય કોઈ પણ બોલે એને ભારતની અવાજ નહીં ગણાય વિશ્વમાં, પરંતુ ભારત સરકાર જે બોલશે ને એને ભારતની અવાજ ગણાશે. અને માટે છોકરાઓ, ભારતીય સમાજનું પ્રતિનિધિત્વ ભારત સરકાર કરી રહી છે. અને ભારત સરકારની એ ફરજ છે કે તે ભારતના તમામ વ્યક્તિઓના અસ્તિત્વને ટકાવી રાખવા માટે જરૂરી બાબતો સુનિશ્ચિત કરે, ચાહે એ વેક્સિનેશન હોય, ચાહે એ ઓક્સિજન હોય, ચાહે એ રેમડેસિવિર ઇન્જેક્શન હોય. એની ફરજ છે અને જનતાનો અધિકાર છે. હ્યુમન રાઇટ્સના કન્સર્નથી ડેફિનેશન કરી રહ્યો છું. બીજો ડાયમેન્શન લઈએ હ્યુમન રાઇટ્સનો. સર આમાં થર્ડ પોઈન્ટ શું લખ્યો છે? આજીવિકાનો હક. બહુ નીચે આવી ગયો એટલે ગરબડ ગરબડ મારાથી પણ લખાણું છે. આજીવિકાનો હક, રાઇટ ટુ લાઇવલીહુડ. બીજો ડાયમેન્શન લઈએ મારા ભાઈ બહેનો. જે ગરિમામય જીવન માટે તથા સર્વતોમુખી પ્રગતિ માટે જરૂરી છે તે તમામ માનવ હક છે. બે ડેફિનેશન આપણે લઈને ચાલીએ છીએ અને આનાથી જ આપણે હ્યુમન રાઇટ્સની એક હોલિસ્ટિક ડેફિનેશન પ્રિપેર કરી શકીએ. મેં બે શબ્દ લીધા. અહીંયા ગરિમામય શબ્દનો અર્થ છે લાઈફ વિથ ડિગ્નિટી, અને સર્વતોમુખી પ્રગતિનો અર્થ છે હોલિસ્ટિક પ્રોગ્રેસ ઓફ એની પર્સન. કોઈ વ્યક્તિનો સર્વતોમુખી વિકાસ, સર્વતોમુખી પ્રગતિ. જે પણ આપણા તમારા મારા બધાના ગરિમામય જીવન માટે જરૂરી છે અને આપણી પ્રગતિ આપણે કરી શકીએ એ માટે જરૂરી છે, એવી તમામ બાબતો પણ મારા ભાઈ બહેનો માનવ હક છે. અને એ દ્રષ્ટિથી આપણે વ્યાખ્યા કરીએ તો ત્રણ ચાર એક્ઝામ્પલ લખીએ. હું આ એક્ઝામ્પલ લખાવું છું, આવા 15-20 હોઈ શકે, આવા 15-20 હોઈ શકે. એ સમાનતાનો હક, રાઇટ ટુ ઇક્વાલિટી. બી સ્વતંત્રતાનો હક. સી શિક્ષણનો હક, રાઇટ ટુ એજ્યુકેશન વગેરે. હ્યુમન રાઇટ્સની ડેફિનેશન સમજાય બધાને? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્ન?
મારા ભાઈ બહેનો, તમે તમારા ઘરની અંદર એક અનુભવ કદાચ લીધો હોય અથવા ન થયો હોય, મને ખબર નથી, હું એક અંદાજો રજૂ કરું છું. તમારા માતા પિતાના સંદર્ભમાં તમને સૌથી વધુ દુઃખ ક્યારે લાગ્યું ખબર છે? જ્યારે તમારા ભાઈ બહેનોની સરખામણીમાં તમારી હારે પક્ષપાત થયો, તમને એવું લાગ્યું કે મારી હારે મારા પપ્પાએ કે મમ્મીએ ભેદભાવ કર્યો અને મારા ભાઈ કે બહેનને વધારે અને મને ઓછું આપ્યું, અથવા મારા ભાઈ કે બહેનને વધારે રાખ્યું મને ઓછું રાખ્યું. મને લાગે છે સૌથી વધારે આપણે દુઃખી ત્યારે હતા. એ આપણી ડિગ્નિટી ઉપર ક્વેશ્ચન માર્ક લાગ્યો અને એને કહેવાય રાઇટ ટુ ઇક્વાલિટી. ક્યાંય ભેદભાવ, ક્યાંય પક્ષપાત, પાર્શિયાલિટીને સમાપ્ત કરે એ માનવ હક છે. મને ભગવાને બે સંતાન આપી છે, મારે એની વચ્ચે કોઈ પક્ષપાત ન કરાય. જો હું એનું ખરેખર સતત આચરણ કરી શકું, મારા બિહેવિયરમાં એની કન્ટિન્યુટી મેન્ટેન કરી શકું, તો હું પિતા તરીકેની ખરેખર ફરજ સરખી રીતે ભજવી રહ્યો છું એવું કહી શકું. કારણ કે તરત હું જો કોઈ ડિસ્ક્રિમિનેશન કરીશ, સમાનતાનું વિરોધી ડિસ્ક્રિમિનેશન, ભેદભાવ, હે, હું કોઈ પણ ડિસ્ક્રિમિનેશન અથવા પાર્શિયાલિટી કરીશ, મારા કોઈ એક સંતાન કે જેની હારે પાર્શિયાલિટી થઈ છે એને એની ડિગ્નિટી ઉપર ક્વેશ્ચન માર્ક લાગશે અને એ બહુ પીડાદાયી હોય આપ સૌને અંદાજો હશે. ઓકે, છોડો, માનવ હક નો અર્થ ક્લિયર? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્ન, કોઈ મૂંઝવણ? નહીં, ગુડ. તો હવે લઈએ આ માનવ હકોને ભારતમાં કઈ રીતે સ્થાન અપાયું છે. હ્યુમન રાઇટ્સ ઇન ઇન્ડિયા, ભારતમાં માનવ હક. હ્યુમન રાઇટ્સ ઇન ઇન્ડિયા. છોકરાઓ, ચિત્ર બનાવીએ એ પહેલા એક બે વાક્યમાં આ સમજાવવા માંગુ કે ભારતમાં જ્યારે બ્રિટિશ શાસન હતું ત્યારે તો ગુલામ હતા આપણે. કટપ્પા જેવી સ્થિતિ, કટપ્પા ઇન બાહુબલી, એનો તો કોઈ અધિકાર જ નહીં. તો બ્રિટિશ યુગમાં 1947 સુધી ભારતમાં માનવ હક એક કલ્પના હતી, વાસ્તવિકતા નહીં. એ કલ્પનાને વાસ્તવિકતા બનાવી બંધારણ સભાએ, કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલી, અને એ બંધારણ સભાએ ભાગ 3 માં મૂળભૂત હક રાખ્યા. એ સિવાય પણ અનેક રીતે બંધારણના અન્ય ભાગોમાં પણ માનવ હકને સ્વીકારવામાં આવ્યા. એ સિવાય પણ આપણી સંસદ, ભારતની સંસદે, રાજ્યના વિધાન મંડળે પણ જુદા જુદા કાયદા ઘડી માનવ હકને સ્વીકૃતિ આપી છે. તો આ દ્રષ્ટિથી જોવા જઈએ મારા ભાઈ બહેનો, તો ભારતમાં માનવ હક ભારતના રાજ્ય વ્યવસ્થામાં 3 સ્વરૂપે સ્થાપિત છે. ત્રણેય છે હ્યુમન રાઇટ્સ, બટ ત્રણેયનું સ્ટેટસ અલગ અલગ છે. નંબર 1 મૂળભૂત હક, ફંડામેન્ટલ રાઇટ્સ. નંબર 2 બંધારણીય હક, કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સ. અને નંબર 3 વૈધાનિક હક, લીગલ રાઇટ્સ. કોને કહેવાય બંધારણીય, કોને કહેવાય મૂળભૂત, કોને કહેવાય વૈધાનિક, એની ડેફિનેશન લખીએ અને એના એક બે એક્ઝામ્પલ લખીએ તો આ વ્યાખ્યા પણ આપણને હોલિસ્ટિક વે માં ક્લિયર થઈ જાય. સર, વૈધાનિક હક ને કયા કયા? ઇંગ્લિશમાં વૈધાનિક હક ને? ઇંગ્લિશમાં લીગલ રાઇટ્સ. વૈધાનિક એટલે કાયદાથી જે મળેલા છે, લો થી જે એપ્લિકેબલ થયા એ તમામ લીગલ રાઇટ્સ છે. ઓકે ભાઈ બહેનો, મૂળભૂત હકમાં લખીએ એક વાક્ય, એની ડેફિનેશન કરીએ. જે હકો, જે રાઇટ્સ બંધારણના ભાગ 3 માં રજૂ થયા છે તે તમામ મૂળભૂત હક છે. ક્લેરિટી આવે બધાને? ધેટ મીન્સ કોન્સ્ટિટ્યુશનમાં ભાગ 3 ની બહાર કોઈ હક અપાયો તે ફંડામેન્ટલ રાઇટ નહીં ગણાય.
જે ભાગ 3 માં અનુચ્છેદ 12 થી 35 વચ્ચે છે એ જ ફંડામેન્ટલ રાઇટ્સ. અને એ દ્રષ્ટિથી આપણે 2-3 એક્ઝામ્પલ લઈએ તો એમાં એક્ઝામ્પલમાં મૂકી શકો એ સમાનતાનો હક, રાઇટ ટુ ઇક્વાલિટી, ફ્રીડમ ઓફ સ્પીચ, વાણી સ્વતંત્રતા, ફ્રીડમ ઓફ સ્પીચ, નંબર સી ધર્મની સ્વતંત્રતા વગેરે. સ્પષ્ટ થઈ રહ્યું છે મારા ભાઈ બહેનો? ચાલો કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સ ની વાતો કરીએ, સમજ મેળવીએ. ભાઈ બહેનો, જે હકો બંધારણના ભાગ 3 સહિત, ઇન્ક્લુડિંગ પાર્ટ 3, બંધારણના ભાગ 3 સહિત બંધારણના અન્ય તમામ ભાગોમાં રજૂ થયા છે, એ બધા જ બંધારણીય હક છે, કોન્સ્ટિટ્યુશનલ રાઇટ છે. મતલબ મારા ભાઈ બહેનો, બંધારણના કુલ 25 ભાગ છે, તો એ 25 માં જે ભાગમાં જેટલા પણ હક જ્યાં રજૂ થયા એ તમામને આપણે કોન્સ્ટિટ્યુશનલ રાઇટ કહીશું. ઓકે, તો એના એક્ઝામ્પલ લઈએ તો કે એક એક્ઝામ્પલ અહીંથી જ લઈ લઈએ આપણે, મૂળભૂત હકનું જ, કે ભાઈ ધર્મની સ્વતંત્રતાનો હક, ક્ષમા કરજો, ધર્મની સ્વતંત્રતાનો હક. બીજું લઈએ, મત આપવાનો હક, અનુચ્છેદ 326 માં છે છોકરાઓ. નંબર 3, મિલકતનો હક, અનુચ્છેદ 300A માં છે, ભાગ 13 થઈ જાય, મિલકતનો હક વગેરે. લખાય છે બધાને છોકરાઓ? આ બંને ડેફિનેશન થી આપણે બે કન્ક્લુઝન, બે નિષ્કર્ષ લઈ શકીએ. પહેલું તો એ નિષ્કર્ષ લઈ શકીએ કે તમામ મૂળભૂત હકો બંધારણીય હક છે. શું લખ્યું વાક્ય? ભાગ 3 સહિત તમામ મૂળભૂત હકો બંધારણીય હક છે, આપણો પહેલો નિષ્કર્ષ. પરંતુ તમામ બંધારણીય હકો મૂળભૂત હક કહી શકાય નહીં. ભાઈ કઈ રીતે? તો કે ભાગ 3 ની બહાર જે બંધારણીય હક રજૂ થયા છે એ મૂળભૂત હક નહીં કહેવાય. તો બંને કન્ક્લુઝન સમજી રહ્યા છો? તમામ મૂળભૂત હકો બંધારણીય હક છે, પરંતુ તમામ બંધારણીય હકોને મૂળભૂત હક કહી શકાય એમ નથી. ક્લિયર? ચાલો, આની અંતર્ગત આવીએ વૈધાનિક હક. જે હકોનો બંધારણમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી, પરંતુ જે હકોને સંસદે, સંસદ રાષ્ટ્રીય સ્તરની ધારાસભા છે, સંસદે અથવા રાજ્ય વિધાન મંડળે, આપણે ગુજરાતમાં વિધાનસભા છે, રાજ્ય વિધાન મંડળે કાયદો ઘડીને લોકોને આપ્યા છે, એ તમામ વૈધાનિક હકો છે, લીગલ રાઇટ્સ છે. ભાઈ એક્ઝામ્પલ લઈએ. નંબર 1, માહિતીનો હક, આપણને ખબર છે 2005 અધિનિયમ દ્વારા મળ્યું. અધિનિયમ કોણે ઘડ્યો? સંસદે. ભોજનનો હક,
સંસદે રાઇટ ટુ ફૂડ એક્ટ બનાવ્યો 2013માં. નંબર થ્રી, ગ્રાહકોનો હક. પેલા 1986 નો કાયદો હતો, હમણાં 2019માં ગ્રાહક અધિકાર અધિનિયમ લાવવામાં આવ્યો છે નવેસરથી, કન્ઝ્યુમર રાઇટ્સ કહેવાય એને અંગ્રેજી ભાષામાં, વગેરે વગેરે અનેક છે આવા. તો આપણે વગેરે કરી નાખીએ ભાઈ બહેનો. હવે આપણને કોઈ પ્રશ્ન પૂછે કે માહિતીનો હક બંધારણના કયા અનુચ્છેદમાં આપેલો છે? કોઈ અનુચ્છેદમાં નહીં. આપણને કોઈ પ્રશ્ન પૂછે કન્ઝ્યુમર રાઇટ્સ બંધારણના કયા અનુચ્છેદમાં આપેલા છે? કોઈ અનુચ્છેદમાં નહીં. શું વાક્ય? જે હકોનો બંધારણમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી પરંતુ સંસદે અથવા વિધાનમંડળે કાયદો ઘડીને આપ્યા છે એ તમામ વૈધાનિક હક છે. વ્યાખ્યા સ્પષ્ટ થાય, તફાવત ત્રણેય વચ્ચેનો સમજાય, અને આ ત્રણેય પ્રકારના હકના માધ્યમથી ભારતમાં કોને પ્રમોટ કર્યું? આપણે હ્યુમન રાઇટ્સ ને. કોઈ ડાઉટ, કોઈ પ્રોબ્લેમ, કોઈ સમસ્યા, કોઈ મૂંઝવણ મારા ભાઈ બહેનો હોય તો પૂછો. ભાઈ બહેનો, આ ચિત્રનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ લ્યો, મને લાગે છે હું બાધક ના બનું એમાં. આપ લઈ લ્યો. ઓકે સર, આપણે આ મૂળભૂત હક અને આ બંધારણીય હક છે એને તો કોન્સ્ટિટ્યુશન નો સપોર્ટ છે એટલે એનું એક ઓફિશિયલ હોઈ શકે ડોક્યુમેન્ટ. આ વૈધાનિક હક માટેનું શું ડોક્યુમેન્ટ હોઈ શકે? એનો કાયદો જ ડોક્યુમેન્ટ છે. સંસદમાં ખરડો રજૂ થશે, ખરડો બંને ગૃહથી પસાર થશે, પસાર થયા બાદ રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ થશે, રાષ્ટ્રપતિના હસ્તાક્ષરથી એ ખરડો કાયદો બની જશે. અને એ જે કાયદો હશે, તમે અત્યારે મોબાઈલ ઉપર છો જ, તમે ગૂગલમાં નાખો આરટીઆઈ એક્ટ 2005, તમને આખો કાયદાનું ડોક્યુમેન્ટ તમારી સામે આવી જશે પીડીએફ ફાઇલ. ઓકે, એવી રીતના બધા એની છે. મેં 2019નો જે કાયદો છે આપણા કરંટ અફેર્સના મટીરિયલમાં પણ સામેલ છે, તમને મળશે પણ. રાઇટ ટુ ઇન્ફોર્મેશન પણ તમને મળશે, રાઇટ ટુ ફૂડ પણ મળશે. જ્યારે આપણે ઇકોનોમી ભણશું, જ્યારે આપણે ગવર્નન્સના અધર ઇસ્યુઝ ઉપર જઈશું, અત્યારે તો ફંડામેન્ટલી કોન્સ્ટિટ્યુશન ભણી રહ્યા છીએ. કોન્સ્ટિટ્યુશન ભણ્યા પછી પોલિટિકલ સિસ્ટમને ભણવાની વાત આવે, અને હું કોન્સ્ટિટ્યુશન ભણવા દરમિયાન પણ પોલિટિકલ સિસ્ટમના વિવિધ મુદ્દાઓ લેતો રહું છું. ફોર એક્ઝામ્પલ, નાગરિકતા ભણ્યા તો અનુચ્છેદ 5-11 ભણ્યા, પરંતુ એની સાથોસાથ ઇન્ડિયન સિટીઝનશીપ એક્ટ ભણ્યા તો એ રાજ્ય વ્યવસ્થાનો મુદ્દો થઈ ગયો. બંધારણમાં એનો ઉલ્લેખ નથી કે ઇન્ડિયન સિટીઝનશીપ એક્ટ રહેશે. બંધારણમાં તો ખાલી એટલું જ લખ્યું છે કે નાગરિકતા સંબંધી ધારા ધોરણોનું નિર્ધારણ સંસદ દ્વારા થશે. તો સંસદે કર્યું, અને સંસદે 2015માં ઓસીઆઈ પીઆઈઓ મેળવ્યા. તો ઓસીઆઈ આપણે ભણ્યા કન્સેપ્ટ રાખો, ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા, એ રાજ્ય વ્યવસ્થાનો મુદ્દો છે. 2019માં જે સીએએ બનાવવામાં આવ્યો, રાજ્ય વ્યવસ્થાનો મુદ્દો છે. એનો કંઈ કોન્સ્ટિટ્યુશનમાં તો સીએએનો ઉલ્લેખ છે જ નહીં બેટા. ઓકે, તો પોલિટિકલ સિસ્ટમના અભ્યાસને પણ આપણે સાથે રાખીએ છીએ, કોન્સ્ટિટ્યુશનને અભ્યાસ દરમિયાન જે આપણને રિલેવન્ટ લાગે છે તે મુદ્દાઓ. પરંતુ જે મુદ્દાઓ રિલેવન્ટ નથી લાગતા એને આપણે કોન્સ્ટિટ્યુશનનો અભ્યાસ પૂરો કર્યા પછી આપણે આપણા અભ્યાસમાં સામેલ કરીશું, જેમાં આરટીઆઈ સામેલ છે, અધર ઇન્સ્ટિટ્યુશન્સ જેને આપણે વૈધાનિક સંસ્થાઓ કહીએ એ બધું સામેલ કરીશું. ભાઈ બહેનો, કોઈ પ્રશ્ન, કોઈ મૂંઝવણ? ઓકે, તો મારા ભાઈ બહેનો આજના લેક્ચરને અહીંયા વિરામ આપીએ. 10 મિનિટનો સમય છે, અનુચ્છેદ 12 હાથમાં નથી લેવો, અનુચ્છેદ 12 આવતીકાલે આપણે લેશું. જે પાછલી ટેસ્ટ લેવાની એ ટેસ્ટમાં કોઈને ક્યાંય મૂંઝવણ હોય તો પૂછી શકે, પ્રશ્ન હોય તો પૂછી શકે. 10 મિનિટનો ટાઈમ છે આપણી પાસે. સર, આ રેકોર્ડેડ સેશન હવે 8 વાગ્યા પછી આવી જશે ને પેલા એપમાં? હા, એટલે અમે આખી પ્રોસીજર કરીએ તો કદાચ સમય લાગે છે, તમને 2-3 કલાકમાં મળી જ જશે. ઓકે ઓકે સર, થેન્ક યુ. હા, પાછલી ટેસ્ટ થી કોઈ ઇસ્યુ નથી તમને, બધા પ્રશ્નો સમજાણા છે. ઓકે, તો ભાઈ બહેનો લેક્ચરને વિરામ આપીએ. જય હિન્દ, નમસ્કાર. આવતીકાલે સાંજે 6 વાગે મળીએ અને ભાગ 3 ના અનુચ્છેદ 12 અને 13 નો અભ્યાસ કરીએ. થેન્ક યુ વેરી મચ.